નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારો ધીરજ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મનોવિજ્ઞાનની અંદર ધોરણ 12 ની અંદર પ્રકરણ 4 ની અંદર આપણે મનોવરણને ઘડતરને અસર કરતા ઘટકોની આપણે ચર્ચા કરવાની છે. પરીક્ષાની અંદર તમારે શોર્ટ નોટની અંદર ઘણી વખત પૂછાય છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. તો એના ચાર ઘટકો છે, એટલે કે આપણું વ્યક્તિના મનની અંદર એક કોન્સેપ્ટ ફિટ થઈ જતો હોય છે, આપણે એને મનોવરણ કહીએ છીએ અનુભવને કારણે. તો એ કેવા અનુભવ છે, કેવા પરિબળો હોય છે કે જેના કારણે એ કોન્સેપ્ટ એટલો દ્રઢ થઈ જાય છે કે વિચાર એટલો મજબૂત થઈ જાય છે કે એમાં ઘણા બધા પ્રયત્ન કરવા છતાં વ્યક્તિના એ વિચારની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. તો એવા ચાર મૂળભૂત ઘટકો છે, આપણે એની ચર્ચા કરશું. તો પહેલું છે કુટુંબ, બીજું છે પ્રત્યક્ષ અંગત અનુભવ, નંબર 3 સામાજિકરણ, નંબર 4 સંચાર અથવા તો સમૂહ માધ્યમો યાની કે મીડિયા. તો હવે આપણે જે પહેલો મુદ્દો છે આપણે એની ચર્ચા કરશું, જે છે કુટુંબ. આપણે જાણીએ છીએ મનોવલણના ઘડતરની અંદર સૌથી કોઈ મહત્વનો કોઈ પરિબળ કે ઘટક ભાગ ભજવતું હોય તો એ કુટુંબ છે. શા માટે? તો કે એનું રીઝન એક છે કે બાળકનો જન્મ થાય ત્યારથી તે મૃત્યુ થાય ત્યાં સુધી એ પોતાના સામાજિક માહોલ અને પોતાના કુટુંબના સભ્યોની આજુબાજુ રહેતો હોય છે. એટલે આ જ પરિબળ છે એ એના વિધાયક કે નિષેધક પ્રકારના મનોવલણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં કરીને ખાસ કરીને એના માતા પિતા, માતા પિતા જે ટાઈપની વિચારસરણી, જે ટાઈપની માન્યતાઓ, જે ટાઈપના પૂર્વગ્રહો જે હશે એ બાળકોમાં સ્વાભાવિક રીતે જ ઉતરી આવશે. ટૂંકમાં માતા પિતાની જે ઓલ ઓવર મેન્ટાલિટી છે એ 50% અમુક અંશે બાળકોની અંદર ઉતરી આવતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે મોટા ભાગના મનોવલણો કુટુંબ દ્વારા જ વિકાસ પામતા હોય છે. તમારે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે કે વિકલ્પ પૂછાય છે કે મોટા ભાગના મનોવલણો ક્યાં વિકાસ પામે છે, તો કુટુંબની અંદર વિકાસ પામે છે આપણે એમ કહી શકીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે મોટાભાગની જે જરૂરિયાતો જે છે એ બાળકની માતા અને પિતા દ્વારા બાળકની સંતોષાય છે, અને મોટાભાગની જે આંતરક્રિયા જે કરે છે બાળક એ માતા પિતા જોડે જ કરે છે. એટલે કે ઓલ ઓવર એનો વ્યવહાર બાળપણથી એ પોતાના માતા પિતા જોડે થતો હોય છે. એટલે કે માતા પિતાની પારસ્પરિક આંતરક્રિયા છે, પોતાના ભાઈ બહેન સાથે બાળકની જે આંતરક્રિયા છે, અને તેના દ્વારા બાળકની જે જરૂરિયાતો જે છે એનો સંતોષ. એટલે મારે કહેવાનો મતલબ એમ જ છે કે જો માતા પિતા બાળકની બધી જે મૂળભૂત જરૂરિયાતો છે, શારીરિક, માનસિક, કે જેમ કે એને સારા પોષણવાળો ખોરાક મળે એની જરૂરિયાતો જે છે એ પૂર્ણ થાય, માનસિક મીન્સ કે એને બાળકને પ્રેમ મળે, એને સાનુભૂતિ હુક મળે, એ ઉપરાંત એની જે મૂળભૂત જે બધી જરૂરિયાતો જે છે ભૌતિક જરૂરિયાતો એ જો પરિપૂર્ણ થાય, એટલે કે સાદી ભાષામાં કહું તો આ લોકો દ્વારા આંતરક્રિયા દ્વારા બાળકની જરૂરિયાતનો સંતોષ, સહકાર, એક સારા બાળક તરીકે એની સ્વીકૃતિ, માતા પિતા કે મારું બાળક બહુ સારું છે, બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, આવી રીતે સ્વીકૃતિ, પ્રેમ, સ્નેહ વગેરે બાળકની અંદર વિધાયક પ્રકારના મનોવલણ વિકાસ પામે છે. કારણ કે એને સારો અનુભવ થાય છે, અને સારો અનુભવ થવાના કારણે એ અનુભવની, એ વિચારોની, એ ઘટનાઓની એના માઇન્ડની અંદર સારી છાપ સંગ્રહિત થાય છે. એના કારણે બાળકનો એટીટ્યુડ જે છે એ પ્રત્યેક અનુભવના સંદર્ભમાં વિધાયક પ્રકારનો હોય છે. એટલા માટે કુટુંબના સભ્યો પ્રત્યે પણ એના મનોવરણનો સારો વિકાસ થાય, એના ભાઈ બહેનો પ્રત્યે પણ સારા મનોવરણ બંધાય છે. ટૂંકમાં ઓલ ઓવર બાળકને વિધાયક પ્રકાર મનોવરણનું ઘડતર થાય છે જો એને સારા અનુભવો થાય, એની મૂળભૂત જરૂરિયાત સંતોષાય. તો હવે આનાથી ઉલટું જોઈએ, નેગેટિવ પ્રકારની વાત કરીએ કે બાળકને કુટુંબમાંથી પૂરતા પ્રમાણમાં પ્રેમ ન મળે,
અથવા તો એની સ્વીકૃતિ કરવામાં, એટલે કે એનો સ્વીકાર કરવામાં ન આવે, એની ઈચ્છાઓની, એની જરૂરિયાતોની, એટલે કે એની જરૂરિયાતની પરિપૂર્તિ કરવામાં ન આવે, અથવા તો બાળકને ધિક્કારવામાં આવે, એને ધૃણા, એના પ્રત્યે ધૃણા રાખવામાં આવે, કે એનો તિરસ્કાર કરવામાં આવે, કે વાતે વાતે એને મેણા ટોણા મારવામાં આવે, અથવા તો એને બધા વચ્ચે હળતૂત કરી દેવામાં આવે, અથવા તો વાતે વાતે બીજાની વાતોમાં કહેવાય ને, અથવા બીજાની વાતોમાં એને બીજા વ્યક્તિઓની એના જોડે કમ્પેરિઝન કરવામાં આવે, કે જો પાડોશીનો છોકરો છે એ આમ કરે છે, તું તો આમે નથી કરતો, એ ભણવામાં હોશિયાર છે, તું ભણવામાં નથી, આવું કમ્પેરિઝન કરવામાં આવે તો પણ બાળકની અંદર નિષેધક પ્રકારના મનોવલણો વિકાસ પામતા હોય છે. ટૂંકમાં એમ કહું કે વ્યક્તિની અંદર નૈતિક, અનૈતિક, સારા, ખરાબ, આવા આ અંગેના જે ખ્યાલો છે, તેમજ પોતાની જ્ઞાતિ પ્રત્યે, સમાજ પ્રત્યે, પોતાના કલ્ચર પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે જે વગેરે જે મનોવલણો છે, એ બધા જ મનોવલણોનો વિકાસ એ કુટુંબમાંથી થાય છે, અથવા તો એમ કહું મેં સાદી ભાષામાં તો કે કુટુંબની અંદર ઘડતર થાય છે. ક્યારેક એ આ શોર્ટ નોટમાં કુટુંબ તમને પૂછાય, બરોબર? ઓકે, હવે આપણે ચર્ચા કરશું જે એનો બીજો મુદ્દો છે, અથવા તો બીજું ઘટક છે, એ કયો છે? તો કે પ્રત્યેક અંગત અનુભવ. આ મહત્વની વસ્તુ છે કે તમને જીવનની અંદર વ્યક્તિગત કેવા અનુભવ થાય છે. સીધી વાત છે, સૌથી વધારે જો આપણને કોઈ અસર થતી હોય તો એ આપણને પર્સનલી જે અનુભવ થતા હોય છે એની આપણા માઇન્ડ ઉપર વધારે અસર થતી હોય છે, આપણી લાગણી ઉપર, આપણા વિચારો ઉપર સૌથી વધારે અસર એની થાય છે. ટૂંકમાં મનોવલણના ઘડતરની અંદર પ્રત્યેક વ્યક્તિગત અનુભવો મહત્વનો ભાગ ભજવે છે. જો વ્યક્તિની જીવનની અંદર બહારના લોકો દ્વારા કે બહારના વ્યવહાર દ્વારા કે ઘરના લોકો દ્વારા કે એના જીવનની અંદર જો સારા સારા અનુભવ થાય વ્યક્તિગત, કે કોઈ વસ્તુથી, કે કોઈ ઘટનાથી, કે કોઈ વ્યક્તિઓથી, તો એ વ્યક્તિને એ પ્રત્યેક બાબત પર વિધાયક પ્રકારના મનોવલણ ઘડાશે. હવે એનાથી ઉલટું થાય કે જો એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે કોઈ ઘટના કે કોઈ પણ બનાવ પ્રત્યે બાળકને કે વ્યક્તિને જો નેગેટિવ પ્રકારનો એટલે કે ખરાબ અનુભવ થાય, તો એ પ્રત્યેક બાબતો પ્રત્યે એને નિષેધક પ્રકારના મનોવલણનો વિકાસ થશે, એટલે કે નકારાત્મક અનુભવ થશે તો નિષેધક પ્રકાર. ટૂંકમાં જો એને સારા અનુભવ થાય તો પોઝિટિવ એટીટ્યુડ એના વિકાસ થાય છે, જો નેગેટિવ પ્રકારનો એને અનુભવ થાય તો એને નેગેટિવ પ્રકારના એપ્રોચ વિકસે છે, એટલે કે મનોવરણનો વિકાસ થાય છે. ટૂંકમાં વ્યક્તિના જેવા અનુભવો એવા એના મનોવલણો. ત્યારબાદ વાત કરી સામાજિકરણ. સામાજિકરણની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે એની અંદર વ્યક્તિનું તમામ પ્રકારનું સામાજિક ઘડતર એની અંદર થાય છે. સાદી ભાષામાં કહું તો કે સામાજિકરણ એટલે શું? તમારે પરીક્ષાની અંદર એ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે સામાજિકરણ એટલે શું, તો એ સાદા શબ્દમાં કહું પછી એની ડેફિનેશન આપું તમને. સામાજિકરણ એટલે સમાજ અંગેનું શિક્ષણ આત્મસાત કરવું. એનાથી સાદી ભાષામાં કહું તમને તો સમાજની અંદર, કુટુંબની અંદર, જૂથની અંદર, ટૂંકમાં ઓલ ઓવર સામાજિક જે માહોલ છે એ માહોલની અંદર વ્યક્તિએ કઈ રીતે રહેવું, કેવું વર્તન કરવું અને કેવું વર્તન ન કરવું, આ અંગે સમાજ દ્વારા એને જે શિક્ષણ પ્રાપ્ત થાય અને એ શિક્ષણ પોતે ગ્રહણ કરી લે અને એને ફોલો કરે, એટલે કે એને અનુસરે, તો સાદી ભાષામાં એને સામાજિકરણ કહીએ. પણ આપણે થોડું વિસ્તારથી તમને વાત કરું સામાજિકરણની, તો એની ડેફિનેશન યાદ રાખી લેજો કે સામાજિકરણ એટલે સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકહેણી તથા વિચારસરણીને આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે એને સામાજિકરણ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું કે સામાજિકરણ એટલે શું, તો કે સામાજિકરણ એટલે સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકહેણી અને વિચારસરણીને આત્મસાત કરવી. આત્મસાત કરવી એટલે કે એ પ્રમાણે વર્તન કરવું, એને અમલમાં મૂકવું.
આત્મસાત કરવું એટલે એને સ્વીકારી લેવું, આ જે પ્રક્રિયા છે એને સામાજિકરણ કહેવામાં આવે છે. તો આપણે જોયું ડેફિનેશનની અંદર કે સમાજની જે રીતિ રિવાજો હોય છે, એક સમાજનું બંધારણ એટલે કે નોર્મ્સ, નિયમો, ધોરણ હોય છે, પછી રહેણી કેણી, ખાવા પીવાની, સામાજિક એક વિચારસરણી છે, એને આપણે જોઈએ, એને આપણે આત્મસાત કરીએ તો એને સામાજિકરણની પ્રક્રિયા કહે છે. તો આ ડેફિનેશનની સમજૂતીની વાત થઈ. હવે હું તમને વાત કરું કે થોડી આગળ આપણે દીપમાં વાત કરી કે સામાજિકરણની પ્રક્રિયા છે ને આ જીવન ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા છે. એવું નથી કે એકદમ તમે શીખી લીધું, ના, સમય પ્રમાણે રૂલ્સ ફરે છે, પરિસ્થિતિ પ્રમાણે નિયમો ફરે છે. તો આ જે ચેન્જ થાય છે એ વ્યક્તિ જન્મથી લઈ અને મૃત્યુ સુધી સામાજિકરણનું શિક્ષણ એ પ્રાપ્ત કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એક ભૂત એક કહેવાય ને સાદી ભાષામાં હોય તો એક જગ્યાથી સ્થળાંતર કરીને બીજે રહેવા જાય તો અહીંયા સામાજિક માહોલ અલગ હોય છે, નીતિ, તો અહીંયા વળી પાછી પોતાની જાતને એ પ્રમાણે ઢાળવાની હોય છે. એટલા માટે વ્યક્તિ આ જીવન સામાજિક શિક્ષણ પ્રાપ્ત કરતો હોય છે. ટૂંકમાં દરેક સમાજ સામાજિક માળખું અલગ અલગ હોય છે. આપણે આપણી વાત કરી, ગુજરાતની જ વાત કરી તો બાર ગાવે બોલી બદલી જાય છે. દરેક સમાજમાં એના ધાર્મિક ને લગતી અલગ અલગ નિયમો હોય છે, લગ્નને લગતું, મૃત્યુને લગતું, પછી બીજા સામાજિક જે વ્યવહારો છે દરેક અલગ અલગ પ્રકારના છે, દરેકનું કલ્ચર અલગ પ્રકારનું છે. એટલા માટે આપણે એમ કહીએ કે હોવાથી સામાજિકરણ પણ અલગ અલગ થાય છે. તમે બે એક જ શહેરના બે વ્યક્તિને લો તો બંનેની અંદર જ્ઞાતિ અલગ હોય, જાતિ અલગ હોય, ધર્મ અલગ હોય, સામાજિક રૂલ અલગ હોય, તો એ અલગ હોવાને કારણે બંનેના મનોવલણો પણ તમને અલગ જોવા મળશે. ભલે એક જ ગામમાં રહેતા હોય કે એક જ શહેરમાં રહેતા હોય, વ્યક્તિની જાતિ, એની જ્ઞાતિ, એનું ધર્મ, એનું કલ્ચર, આ બધું જ એના મનોવલણના ઘડતરની અંદર અસર કરતું હોય છે. ટૂંકમાં આપણે એમ કહી કે ટૂંકમાં દરેકનો સમાજ અલગ અલગ હોવાથી સામાજિકરણ પણ વ્યક્તિનું અલગ અલગ જોવા મળે, જેમ કે વિવિધ જ્ઞાતિ, ધર્મ, રીતિ રિવાજો, જીવનશૈલી અલગ અલગ કહેવાય ને સમાજોમાં અલગ અલગ જોવા મળે છે, તે પ્રમાણે બાળકનું સામાજિકરણ થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ધાર્મિક અને રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકો ધર્મ કે રૂઢિ પ્રત્યે વિધાયક મનોવલણ જોવા મળશે. એવી જ રીતે કહેવાય ને કે જે કોઈ જૈન ધર્મ પાળતા હોય ને એ ઘરમાં બાળક ઉછેર થયો હોય તો એ જૈન ધર્મ એક્સેપ્ટ કરશે, લસણ ડુંગળી નહીં ખાય. કોઈ સ્વામિનારાયણનો ધર્મ પાળતા હશે તો એ પણ લસણ ડુંગળી નહીં ખાય. એટલે અમુક પ્રકારની જે માહોલ છે એ બાળક કુટુંબમાંથી આપોઆપ સ્વીકારી લેતો હશે. બીજી બાબતની વાત કરીએ, ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આપણી ખાવા પીવાની ટેવમાં પણ તમને અલગ પ્રકારનો માહોલ જોવા મળશે, મનોવરણ જોવા મળશે, આપણી ટેવોમાં અલગ પ્રકારનું તમને બધું જોવા મળશે. ટૂંકમાં આપણે દાખલા તરીકે જો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતના લોકો તમે જાણો છો સૌથી વધારે એમને શું ખાવા પીવાનું પ્રિય હોય છે. ગમે ત્યાં જાય ને, અમેરિકામાં જાય ને, તો અહીંયા દાળ ભાત રોટલી ગોતશે, કાંઈ દાળ ભાત મળશે. કારણ કે આપણી એક મેન્ટાલિટી છે, આપણા અમુક પ્રકારના મનોવલણ છે. એ જ રીતે પંજાબી તમે જાઓ તો પંજાબી તમે જોશો ને તો એ ખાસ કરીને દૂધ, પનીર, આ ટાઈપનું પંજાબી ખોરાક વધારે પસંદ છે. હેવી કહેવાય ને પ્રોટીન વાળો એ પસંદ કરે છે, કારણ કે એ લોકો અહીંયા વધારે મહેનત કરતા, એનો ખોરાક આ ટાઈપનો છે, દૂધ છે, પનીર છે, બરોબર. એ જ રીતે આપણે દક્ષિણ ભારત તરફ જઈએ તો અહીંયા તમે જોજો નાળિયેરીની જે ટોપરું છે, નાળિયેરનું ટોપરું, એની બનાવટો અને ખાસ કરીને ચોખાની વધુ વાનગીઓનો ઉપયોગ કરે, જેમ કે ઢોસા છે, પછી ઇડલી છે, આવા અલગ અલગ જેટલી એની વાનગીઓ બને છે, મેંદુવડા છે કે બીજી અમુક વાનગીઓ હોય છે, એ વધારે જોવા મળે છે ખાવા પીવાની અંદર. ટૂંકમાં ખોરાક પણ આ પ્રકારનો તફાવત જોવા મળે છે. એનું મૂળભૂત રીઝન શું છે તો કે એક જ કે એમનો જે માહોલ જે સામાજિક કે કલ્ચરનો એની માન્યતાઓ બાળકની અંદર એ માણસની અંદર મનોવરણની અંદર ઘડતર થઈ ગયું હોય છે. ટૂંકમાં જે તેમના બાળકોમાં કે જે તેમના ખોરાકમાં પ્રત્યેક કહેવાય ને પ્રત્યેના મનોવલણો વિકાસ પામે છે. તો આ વાતથી આપણે ત્રીજા ઘટકની અને છેલ્લે મોસ્ટ આઈએમપી તમારે છે પરીક્ષાની અંદર એ છે સંચાર એટલે કે અથવા તો સમૂહ માધ્યમોની અસર. તમારે પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર અવારનવાર બોર્ડની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. એટલે વાલા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો
છે અને એકદમ સાદો અને સરળ છે. તમે એક વખત વાંચશો કે અત્યારે એક વખત સાંભળશો તો પણ તમને યાદ રહી જશે. તો ચાલો આપણે જોઈએ એ પોઈન્ટનું. તમે જાણો છો અત્યારે આધુનિક યુગ છે, 21મી સદી છે. અત્યારે તમે જો પહેલાના સમયમાં સંચાર માધ્યમો મર્યાદિત હતા, અત્યારે તમે જો કોઈ વ્યક્તિ જે છે એ કોઈ પણ ખૂણે બેઠું હોય, કોઈ પણ દેશમાં હોય, તો આપણે એને કહેવાય ને અપ્રત્યક્ષ રીતે એકબીજાના આપણે સંપર્કમાં રહી શકીએ છીએ. કે પછી ઘણા બધા માધ્યમો છે, એ માધ્યમો દ્વારા આપણે રહી શકીએ છીએ. તમારે એક વાક્યની અંદર પણ પૂછાય છે, યાદ રાખજો મારું વાક્ય, રિપીટ કરું છું એ પ્રશ્ન, કે માનવીના વિચાર, વાણી અને રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધુ અસર કયા પરિબળની થાય છે? એનો એક જ જવાબ છે, સાદો સિમ્પલ એક વાક્યનો પ્રશ્ન બોર્ડમાં પણ વારંવાર પૂછાય છે. કયું? તો કે સમૂહ માધ્યમોની સૌથી વધારે અસર થાય છે. હવે આ તમે જાણો છો બધા સમૂહ માધ્યમ, છતાં પણ આપણે થોડુંક એના વિશે વાત કરું. આધુનિક યુગમાં તમે જો પહેલા તો શું હતું કે વર્તમાન પત્રો હતા, રેડિયો હતા, ટેલિફોન હતા, પણ હવે હવે અત્યારે થોડું દુનિયામાં ચેન્જ આવી ગયું છે, પ્રગતિ છે ઉદ્યોગિક ક્રાંતિ શોધખોળને કારણે. તો અત્યારે ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, કોમ્પ્યુટર, ફેસબુક, ગૂગલ, ટ્વિટર, રેડિયો, ચલચિત્રો જેવા સામાજિક સંચાર માધ્યમો ઝડપથી જગતને જોડે છે. તમે સાદી ભાષામાં આપણી જ વાત લઈ લો ને, લો અત્યારે કોરોનાને કારણે આપણે સ્કૂલમાં જઈ શકતા નથી, તો તમે ઘરે બેઠા મારું લેક્ચર શાંતિથી તમે સાંભળી શકો છો અને શીખી શકો છો. આ શું છે? સમૂહ માધ્યમનું એક પ્રગતિનું એક્ઝામ્પલ છે. અને એના જ કારણે આપણા જે આખા જગતની અંદર જે જે ઘટનાઓ બને છે, એ પછી સામાજિક હોય તો ભલે, એ રાજકીય હોય તો ભલે, કે આર્થિક હોય તો ભલે, એ વિશ્વ કક્ષાએ એની અસર અથવા તો એના મનોવલણો ઉપર, લોકોના મનોવલણો ઉપર એની અસર પડે છે. સાદી ભાષામાં કહું તો જેની અસર સમગ્ર વિશ્વના માનવીના જીવન ઉપર થાય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બનતી ઘટનાની માહિતી બીજી જ મિનિટે દુનિયાના બીજા લોકો પાસે ઘરે બેઠા આપણને પ્રાપ્ત થઈ જાય છે. હા, આપણે સાદી સિમ્પલ વાત કરી કે ભારત અને ચીનની જે બોર્ડર છે લદ્દાખ બાજુ, યા કંઈ પણ હલચલ થાય જરાક તો બીજી મિનિટે આપણે ટીવીની અંદર ન્યૂઝ જોવા મળે છે. અને એના પ્રત્યેના આપણા જે મનોવલણ છે ચીન પ્રત્યે, તો આપણો દુશ્મન છે ને, એને તો મારવો જોઈએ ને, આમ કરવો જોઈએ, એ પ્રકારના નેગેટિવ મનોવલણ તરત જ આપણા મગજની અંદર બંધાઈ જાય છે. અને ઘણી વખત કહેવાય ને કે જે યંગ લોકો છે એને સૈનિકની અંદર ભરતી થઈ અને ચીનને મારવાની પણ કહેવાય ને મનોવરણ વિકાસ પામે કે ચાલે હવે મારે દેશ માટે કંઈક કરવું છે અને હું હવે મિલિટરીમાં ભરતી થઈને ચાઇના લોકોને સીધા કરી દઉં, આવા પણ મનોવરણ વિકાસ પામે છે. સાદી ભાષામાં કહું તો દાખલા તરીકે કે ઉત્તરાખંડમાં આ એક આપણે થોડા વર્ષ પહેલા આ જે ઘટના બની આપણે એની વાત કરીએ, તો કે ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં આપણા જે સૈનિકો જે છે, મિલિટરીના જે જવાનો છે, એ પૂરમાં ફસાયેલા લોકોને જે કરેલી મદદ છે એ આપણે ટીવી ઉપર લાઈવ પ્રસારણની અંદર જોયું. તો આવા સમયે ઘણા એવા યુવાનો હતા કે એના મનની અંદર આર્મી અંદર ભરતી થવા માટે અને દેશની સેવા કરવા માટેના જે મનોવલણો છે એના વિકાસ પામેલો છે. તો આ વાત થઈ આપણે મનોવલણના ઘડતરને અસર કરતા ઘટકોની. હવે સાદી અને સિમ્પલ ભાષામાં કહું તો આ પ્રશ્નની અંદર તમારે શોર્ટ નોટ પૂછાય છે. બીજી વાત કરું તો તમને આ કઈ ખ્યાલ ન આવતો હોય કે પ્રશ્ન ન સમજાતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને ખાસ જણાવજો, હું તમને એનો ઉત્તર આપીશ. જો તમને આ મારી વિડીયો ચેનલ પસંદ આવી હોય, ગમી હોય, તો તમે વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બાજુમાં જે બેલની નિશાની આપેલી છે એ તમે એ દબાવો અને તમે વધુ ને વધુ મારા જે વિડીયો છે એ નિહાળી શકશો. થેન્ક યુ, આભાર. નેક્સ્ટ આપણે મનોવરણમાં પરિવર્તન લાવવાની જે રીતો છે આપણે એની ચર્ચા કરશું.